नमस्कार अमदावाद लाइव साथे हूँ છું વિધિ ગુજરાત ભાજપે CAA ઘડવા બદલ વડાપ્રધાન મોદીને અભિનંદન આપવા 5 લાખ પોસ્ટકાર્ડ લખવાનું અભિયાન હાથ ધર્યું છે આમ તો કોંગ્રેસ સહિત વિપક્ષ સતત આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે જો કે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આ અંગે હવે ગંભીર આરોપો લગાવ્યા છે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી તેમણે આરોપ લગાવ્યો છે કે વિદ્યાર્થીઓ પર દબાણ કરી CAA ના સમર્થનમાં વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખવાની ફરજ પડાય છે અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયામાં એક વિદ્યાર્થીની અને તેના વાલીનો વિડિયો પણ પોસ્ટ કર્યો આ પોસ્ટમાં લખ્યું હતું કે અમદાવાદના ચાંદખેડામાં આવેલી પ્રગતિ હાઈ સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર દબાણ કરીને CAA ના સમર્થનમાં વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખવાની ફરજ પડાય છે બાળકોનો રાજકીય ઉપયોગ શરમજનક બાબત शिक्षण આપવાનું છે રાજ્યની અંદર શિક્ષણની સંસ્થાઓ ખાડે ગઈ છે એને સુધારવાનું છે એ કામ પહેલા કરો શિક્ષકોને ભયલાપ નહીં કરે હું આનો વિરોધ કરું છું જેને CAA ના સમર્થનમાં કુંબળા બાળકોને લેટર લખવાનું કહેવામાં આવ્યું છે જે આ પ્રમાણેનું છે જેની મને જાણ થઈ છે આ પોસ્ટકાર્ડને હું તમામની સામે આજે ફાડી ફેંકી અને હું આ તમામ કાયદાઓનો વિરોધ કરું છું અને સરકારને જણાવવા માંગુ છું કે ફક્ત તમારું કામ આ નથી તમારું કામ બાળકોના ઘડતરનું છે સારું શિક્ષણ આપવાનું છે રાજ્યની અંદર શિક્ષણની સંસ્થાઓ ખાડે ગઈ છે એને સુધારવાનું છે એ કામ પહેલા કરો શિક્ષકોને ભયલાપ નહીં કરે અને વગર કામના તાયફા જબરદસ્તી કુમળા બાળકોના મગજમાં ભરવામાં આવે છે જેનો હું સખત વિરોધ કરું છું હું પ્રિન્સિપાલને પણ મળીને આવ્યો છું જેઓની સાથે પણ મેં વાત કરી છે અને આનો વિરોધ કર્યો છે અને ભવિષ્યની અંદર શાળાઓએ ફક્ત શિક્ષણનું કાર્ય જ કરવું જોઈએ તેવું હું આ માધ્યમથી જણાવવા આજ મુદ્દે વધુ જાણકારી આપ રહ્યા છે અમારા સંવાદદાતા સચિન પાટીલ સચિન જણાવો કે આખરે અર્જુન મોઢવાડિયાએ શું પોસ્ટ કરી છે અને આ પોસ્ટ બાદ હવે રાજકીય પ્રતિક્રિયાઓ કયા પ્રકારની જોવા મળી શકે છે વિધિ આ પહેલો મામલો નથી આ પહેલા પણ મણિનગરની એક સ્કૂલ છે સ્કૂલમાં આ પ્રકારે પ્રધાનમંત્રીને CAA ના સમર્થનમાં પત્ર બાળકો પાસે સ્કૂલમાં લખાવ્યા હોવાનો આરોપ લાગી ચૂક્યો છે આ જે મામલો છે મામલામાં જે પ્રકારે આખી વિગત સામે આવી રહી છે ને જે બાળકીના પિતા જે છે એમણે એની સાથેનો જે વિડીયો પોસ્ટ કરીને મૂક્યો છે એમાં એમણે સ્પષ્ટ કહ્યું છે કે જે પ્રગતિ વિદ્યાલય છે ચાંદખેડામાં આવેલું એ પ્રગતિ વિદ્યાલયમાં બાળકો પાસે આ પ્રકારે CAA ના સમર્થનમાં પ્રધાનમંત્રીને ઉદ્દેશીને આ પત્ર છે પત્ર લખવામાં આવ્યો છે કે અમે એ બાબતનું સમર્થન કરીએ છીએ વાત અને મુદ્દો અહીંયા એ પ્રકારનો છે કે બાળકો દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે એ પ્રકારનો આમાં કોઈ ઉલ્લેખ થતો નથી એટલે 5 લાખ પત્રો જે છે એ પત્રો પ્રધાનમંત્રીને આ CAA ના સમર્થનમાં મોકલવાને લઈને આ પ્રકારની જો પદ્ધતિને અપનાવવામાં આવી હોય તો આ ખૂબ ચિંતાજનક બાબત છે એવા પ્રકારનો આક્ષેપ અર્જુન મોઢવાડિયા જે કોંગ્રેસના સિનિયર નેતા છે પૂર્વ પ્રદેશ પ્રમુખ છે ત્યારે એમના દ્વારા કરવામાં આવ્યો છે અને એમણે સ્પષ્ટ કહ્યું છે કે શિક્ષણના બાબતને લઈને સરકાર શિક્ષણની ચિંતા કરે નહીં કે આ પ્રકારે બાળકો પાસે કે શિક્ષકો પાસે જે પ્રકારે કામ લેવામાં આવે છે એડવાર્ડ જે કોઈ કાર્યક્રમો થતા હોય તો એમાં અનાજનો બગાડ ન થાય એ બાબતની વાત હોય કે પછી શૌચાલયની ગણતરીની વાત હોય કે પછી તીડ ભગાડવાની વાત હોય આ બધા જે મુદ્દાઓ છે મુદ્દાઓને એક તરફ મૂકીને રાજ્ય સરકાર જે છે કે કેન્દ્ર સરકાર જે છે એ શિક્ષણના સ્તરને લઈને ચિંતા કરે નહીં કે આ પ્રકારની પ્રવૃત્તિઓ બાળકો પાસે કરાવીને કે શિક્ષકો થકી આ પ્રકારની પ્રવૃત્તિ કરાવીને કે સ્કૂલો થકી આ પ્રકારની પ્રવૃત્તિ કરાવીને ત્યારે આ બાબતને એમણે ખૂબ ગંભીર ગણાવી છે અને સાથે જે પ્રકારે આ વિડીયો છે વિડીયોમાં જે પેરેન્ટ્સ છે પેરેન્ટ્સ દ્વારા જે પ્રકારે કહેવામાં આવ્યું છે કે બાળકો જે છે એ હજી તો નાના છે એમને આ બાબતની સમજ સુદ્ધા નથી કે CAA શું છે કે એના શું ફાયદા છે કે શું ગેરફાયદા છે કે કઈ બાબતનો આ કાયદો છે પરંતુ આ પ્રકારની પ્રવૃત્તિ જો બાળકો પાસે ખરેખર કરાવવામાં આવતી હોય તો આ ખરેખર ચિંતાજનક વિષય જરૂરથી છે અને આ પહેલા પણ જે મણિનગરની લિટલ સ્ટાર સ્કૂલ છે એમાં આ પ્રકારનો આક્ષેપ લાગી ચૂક્યો છે જો કે ત્યાંના જે સંચાલક છે એમને કહેવું એવું હતું કે એક કરિક્યુલર એક્ટિવિટીનો એક ભાગ છે અને એના ભાગરૂપે લખાવવામાં આવ્યું હતું પરંતુ આ જે વિડીયો છે અને વિડીયો અર્જુન મોઢવાડિયા દ્વારા જે એમના FB પોસ્ટ ઉપર મૂકવામાં આવ્યો છે સોશિયલ મીડિયા અને સોશિયલ એમના પ્લેટફોર્મ ઉપર ત્યારે આ વિડીયોને લઈને સ્વાભાવિક રીતે આવનારા દિવસોમાં આનું જે રાજકીય माहौल छे माहौल में एक प्रकारे गरमावो जरूरथी आवशे अने प्रतिक्रियाओ अने आरोप जे प्रकारे आ सीएना समर्थन अने विरोध ने लईने थई रही छे। बिल्कुल सचिन, आभार तमाम जानकारी बदल। तो सोशल मीडिया में जो वीडियो पोस्ट करो छे ते पण आपने बताव्यो तेने लईने आगामी समय में राजकीय गरमावो जोवा मळी शके छे।